बात करिए आगर तो आम आदमी पार्टीए प्रेस कॉन्फरेंस करी हती। आ पत्रकार परिषद में गोपाल इटालिया ए लिबायतना कार्यकर्ता पंकज भाई ताहिर में अपायेल धमकी ने लईने निवेदन आप्युं हतुं। तेमणे जणाव्युं हतुं के सीआर पाटिले लिबायतना आम आदमी पार्टीना कार्यकर्ता ने फोन पर धमकी आपी। लिबायत में फ्री वीजळी आंदोलन माटे मळी रहेलुं अभूतपूर्व जन समर्थन थी परेशान तो सीआर पाटिल ने पण पंकज भाई ताहिर ने फोन करीने कह्युं हतुं के तमारामां एटली हिम्मत आवी गई छे के तमे लिबायत विस्तार में आम आदमी पार्टी माटे प्रचार करी रह्या छो, हवे हूँ जोउं छुं के तमने कोण बचावे छे। त्यारे आ धमकी ने लईने गोपाल इटालियाए जणाव्युं हतुं के पोलीस सीआर पाटिल नी धरपकड़ करे। तो त्यारे हाल महत्वना समाचार नी वात करीए तो आम आदमी पार्टी नी प्रेस कॉन्फरन्स योजाई हती। गोपाल इटालियाए निवेदन पण आप्युं छे जे बाद लिबायतना कार्यकर्ताने अपायेल आ धमकीने लईने निवेदन सामे आव्युं छे। त्यारे सीआर पाटिले लिबायतना कार्यकर्ताओने धमकी आपी छे तेવું અત્યારે હાલ બહાર આવી રહ્યું છે। લિબાયતમાં વીજળી આંદોલનને સમર્થન મળતા ધમકી મળી હોય તેવું જાણવા મળી રહ્યું છે। ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। આ નિવેદન સીઆર પાટીલ દ્વારા લિબાયતના કાર્યકર્તાને જે ધમકી આપી તેને લઈને અત્યારે હાલ બહાર આવ્યું છે। લિબાયતના કાર્યકર્તાને લઈને અપાયેલ આ ધમકી માટેનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે જે અત્યારે હાલ બહાર આવી રહ્યું છે। લિંબાયતની અંદર અમારા કાર્યકર્તા શ્રી પંકજભાઈ તાળીએ એમણે પોતાના સ્વખર્ચે આખા લિંબાયતની અંદર આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ લગાવ્યા, લોકોની અંદર વાત પહોંચે, વિચાર પહોંચે અને વીજળી આંદોલનનો મુદ્દો પહોંચે એ માટે હોર્ડિંગ્સ લગાવ્યા। આ હોર્ડિંગ્સ લગાવવાથી સી આર પાટીલ પોતે એટલા બધા અકળાઈ ગયા કે પંકજભાઈ તાળીએને સી આર પાટીલે પોતાના ફોન ઉપરથી ફોન કરી અને ગાળાગાળી કરી, ધાક ધમકી મારી અને એવું કહ્યું કે તારી આટલી બધી ઓકાત વધી ગઈ છે કે તું લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના બેનર લગાવીશ, હવે તને જોઈ લઉં છું કે તને કોણ બચાવે છે। આવી ધમકી ખુદ સી આર પાટીલે પોતાના ફોન ઉપરથી પોતે ફોન કરી અને અમારા માનનીય શ્રી પંકજભાઈ તાયડીના ધમકી